30 વર્ષ જૂની આ પેઢી છે અને બહુ યુનિક સ્ટાઇલથી અહીંયા સેન્ડવિચ બનાવે છે. ચટણી લગાવી, બટર લગાવ્યું ને હવે કાકડી. કાકડી વેરાયટીમાં બોમ્બે ગ્રીલ, માયોનીઝ ગ્રીલ, લસણિયા ગ્રીલ, ઓકે, ટોટલ 18 ટાઈપની સેન્ડવિચ છે. तो फरी एक वार तमारा माटे एक नवो विडियो लईने आवी गयो छुं ने अत्यारे कच्छ सीरीज चालू छे. कच्छमां गांधीधाममां अत्यारे हूँ राज सेन्डविच ट्राई करवा आव्यो छुं ने मेन आ लोकेशन कहेवाय ઝવેરી બજાર, ત્યાં ગ્રીન પેલેસ કરીને હોટલ છે એક્ઝેક્ટ એની સામે. 30 વર્ષ જૂની આ પેઢી છે અને બહુ યુનિક સ્ટાઇલથી અહીંયા સેન્ડવિચ બનાવે છે. ઘણા બધા લોકોએ આપણા સબસ્ક્રાઈબરે રિકમેન્ડ કર્યું હતું આ જગ્યા. કેવી રીતના કઈ સેન્ડવિચ બનાવે છે ડિફરન્ટ સ્ટાઇલથી તમને અંદર જઈને બતાવું. ચાલો શરૂ કરીએ. હું અત્યારે અહીંયા આવ્યો ને એટલે મને ખબર પડી કે આ દાદાએ ચાલુ કરી હતી આ જગ્યાએ સેન્ડવિચ બનાવવાનું, અને હજી અહીંયા કાઉન્ટર ઉપર બેઠા છે અને સાહેબ સુધારે છે ટમેટા. તમે કેટલા 30 વર્ષ? મને અહીંયા 31-32 વર્ષ થયા. 31-32 વર્ષ? હા. સેન્ડવિચ મારી ઉંમરને થયા 71 વર્ષ. 71 વર્ષ હજી અડી ખમ જો તમે આવી રીતના ટૂંકમાં એ બધી હેલ્પ કરાવો સેન્ડવિચ ને બધી, અને ત્રીજી પેઢી અત્યારે તમારી સંભાળે છે. અને આ યુનિકનેસ જે આ સેન્ડવિચ તમારી સ્ટાઇલ છે બનાવવાની એકદમ યુનિક, એવો તમને વિચાર કેવી રીતના આવ્યો? અહીંયા ગાંધીધામ જેવા નાના સેન્ટરમાં તમને એવો વિચાર આવ્યો કે ડિફરન્ટ? મેં જ્યારે અહીંયા ચાલુ કર્યું ને, હા, એક કસ્ટમર આવ્યો હતો, હા, એટલે એને સેન્ડવિચ ખાવાની કોઈ તલપ નહોતી, હા, એને મેડિસિન દવા લેવી હતી. તમે શું બનાવો ને સેન્ડવિચ? કચ્છમાં એ કે સેન્ડવિચ નવાઈની વાત લાગે છે. મને કે મારે રશિયન સેન્ડવિચ ખાવી છે, પછી મેં એને રશિયન સેન્ડવિચ બનાવી દીધી. મને કે બહુ મજા આવી ગઈ કે તમે એ કે આ બધું જાણો ક્યાં થઈ ગયો. મેં કીધું મારી રીતે જ કરી છું, હું ક્યાં શીખ્યો નથી અને હું કોઈ કણે ગયો નથી. મને અહીંયા ત્રીજો દિવસ છે. મને કે ભણા ગજબ કહેવાય કે એટલે તમારો ત્રીજો દિવસ હતો એ દરમિયાન, અને તમારી રીતે રોજ કંઈક નવું બનાવીને ટ્રાય કરતા ને આવી રીતે ચલાવતા. તો હવે અમે આ તિરંગા સેન્ડવિચ અને આલુ સેન્ડવિચ ટ્રાય કરીએ ને. હા હા, ઓકે, થેન્ક યુ. ઓકે સર. શું નામ સાહેબ તમારું? નંદીશ. નંદીશભાઈ. હા નંદીશભાઈ, આ સેન્ડવિચ કઈ બને છે આપણી? વેજીટેબલ વિધાઉટ ટોસ્ટ તિરંગા. તિરંગા વિધાઉટ ટોસ્ટ? હા, એકદમ યુનિક સ્ટાઇલ છે કંઈક મેં એવું સાંભળ્યું છે. આ ચટણી લગાવી, બટર લગાવ્યું ને હવે કાકડી. કાકડી સલાડ ની અંદર ગાજર, બીટ, કોબી બધા સલાડ આવશે, ત્રણ જાતના. બે ચટણી આવશે, ગ્રીન મીઠી ચટણી, સેવ, દાણા, આખું અલગ કોમ્બિનેશન બનશે. જુઓ કેટલા વર્ષ થયા સાહેબ? 31 વર્ષ. આ જગ્યા 31 વર્ષ થયા ને? હા. ઓકે, હવે આ પીસ આ રીતના ગોઠવવાના છે. આ ગ્રીન ચટણી, આ ટોમેટો કેચપ છે ને? હા, ફ્રૂટ ચટણી છે. ફ્રૂટ ચટણી ત્યાં પછી મસાલા સિંગ, ઓકે, આ બધો સલાડ છે, ઓકે. હવે ચીઝ આવશે. ઓકે, અને આની કિંમત શું રહેશે? 90 રૂપિયા. 90 રૂપિયા.
એટલે હવે આ કઈ બને છે? આલુ મટર સાથે વેજીટેબલ ટોસ્ટેડ. આ તમારો મસાલો છે? ઓલો આલુનો મસાલો છે ભાઈ. વેજીટેબલ્સમાં બટેટા, ટમેટા, હા, કાકડી, કાકડી, પછી ઉપર આ તિરંગા જેમ જ ડેકોરેટ થશે. અચ્છા, આ કેટલી સ્લાઇસની બને? આ બે સ્લાઇસની. ઓકે, હવે ટોસ્ટ થશે ને? હા, એ ટોસ્ટરમાં મૂકશું પછી. મને એવું કહેવામાં આવ્યું કે તમે અંજારથી, મેઈન ઘર તમારું અંજાર? હા, રહેવાનું અંજાર જ. અંજાર જ? અંજાર. વેરાયટીમાં બીજું શું શું આપણે બનાવીએ? વેરાયટીમાં બોમ્બે ગ્રીલ, માયોનીઝ ગ્રીલ, લસણિયા ગ્રીલ. ઓકે, ટોટલ 18 ટાઈપની સેન્ડવિચ છે. અચ્છા, લસણિયા ગ્રીલ. ઓકે, આ એક ડિફરન્ટ છે ને, સૌથી વધારે યુનિક ને આ સૌથી વધારે ખાતા? આ અમારી જૂની આઈટમ ત્રણ છે. અચ્છા, સૌથી પહેલા? હા, શરૂઆત જ આ ત્રણ થી છે. ઓકે, પછી નવી નવી ટ્રાય કરતા ગયા? નવી નવી ટ્રાય કરતા. ઓકે, અને આ ટોસ્ટ થાય છે અત્યારે સેન્ડવિચ? હા, ટોસ્ટ થાય છે. અને આ આની શું કિંમત રહેશે? 80 નો? ઓલા 90? ઓકે, આ જનરલી મેં એ માર્ક કર્યું કે આ તમે રેડી રાખો છો, બનાવી રાખો છો બરાબર ને તરત? એટલે બે ચાર મિનિટ, 5-10 મિનિટ પહેલા એમ, એટલે ઈઝી રહે ફટાફટ. આ સૌથી વધારે ઓર્ડર આને આવતા લાગે તમારે. આ બોક્સમાં થઈ ગયા પેકિંગ. કલાક 1.5 કલાક સુધી આને કાંઈ થાય નહીં. બરાબર, બંને સેન્ડવિચ આપણી આવી ગઈ છે અને સાહેબે ચમચી આપી છે. આઈ થિંક મને તો આ ચમચીથી કદાચ ફાવશે નહીં, આપણે હાથનો જ ઉપયોગ કરશું. અને એકદમ યુનિક છે પ્રેઝન્ટેશન, ટૂંકમાં એકદમ ડિફરન્ટ છે એમનું. સેવ, ચીઝ, કોથમીર અને ભરપૂર સલાડ કહેવાય આમાં. બ્રેડનો ભાગ કરતાં સલાડ આમાં વધારે છે. સૌથી પહેલાં જે બોઇલ કરેલા બટેટા છે એનો ટેસ્ટ આવ્યો, અને મેજોરિટી ટેસ્ટ છે ને એ વેજીટેબલ્સનો જ આવે છે, અને થોડુંક આમ ક્રન્ચી ટેસ્ટ આવ્યો સેવને લીધે, પણ થોડોક ડિફરન્ટ ટેસ્ટ છે. મને જે ભાઈએ સજેસ્ટ કર્યું હતું એનું કહેવાનું એમ જ હતું કે યુનિક અને ડિફરન્ટ ટેસ્ટ લાગશે તમને. આજે ગ્રીલ કરેલી છે આલુ ચીઝ, હવે આપણે એ ટ્રાય કરશું. બ્રેડ પેટીસ જેવું ઓલું ખાતો હોય ને, મને તો આમ થોડુંક કે એ રીતનો આમ ટેસ્ટ આવતો હતો પહેલાં બાઇટમાં. અને આના ઉપર એ લોકોએ સલાડ સર્વ કર્યું, સેવ કરી, ચીઝ કર્યું. ડિફરન્ટ એ છે કે આ ગ્રીલ કરેલું છે ને એનું આલુનો અંદર મસાલો છે, એનું સ્ટફિંગ છે, બાકી વેજીટેબલ્સ તો આની અંદરય ભરપૂર માત્રામાં છે. લગભગ કોઈ બી સિટીમાં જાય ને તો બધી જગ્યાએ અલગ અલગ એની એક સ્ટાઇલ હોય, યુનિકનેસ હોય ખાવા પીવાની. અહીંયા જે આપણે સેન્ડવિચ જોઈ એ મારા ખ્યાલથી મેં હજી સુધી બીજા સિટીમાં નથી જોઈ. થોડોક ટેસ્ટ બી ડિફરન્ટ છે, કંઈક નવું ટ્રાય કર્યું. બેની પ્રાઇસ મેં આગળ જણાવી દીધી, અને હજી ફરી એકવાર કહી દઉં છું, આના 90 રૂપિયા કીધા હતા અને આના 80 રૂપિયા. અને 100% ગાંધીધામમાં તમે આવો તો આ જગ્યાએ આ ડિફરન્ટ ટાઈપની સેન્ડવિચ તમે ટ્રાય કરવા માગતા હોય તો 100% આવવા જેવું. ઘણા લોકોએ આ જગ્યા મને રિકમેન્ડ કરી હતી, અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ગાંધીધામના હોય તો તમે લોકોએ અહીંયા આ સેન્ડવિચ ટ્રાય કરી છે કે નહીં મને જરૂરથી જણાવજો. મને જે લોકોએ સજેસ્ટ કર્યું છે એ ઘણા વર્ષોથી અહીંયા સેન્ડવિચ ખાય છે, અને એ લોકોએ મને રિકમેન્ડ કર્યું હતું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.